રાજકોટના કુવાડવા ખાતે આવેલ શ્રી ગુરુદત્ત મઠ ખાતે 9 દિવસ માતાજીનું સ્થાપન કરી દશેરા નિમિત્તે વિધિવત હવન યજ્ઞનું આયોજન કરાયું. નવલા નોરતા એટલે પોતાના કુળદેવીની 9 દિવસ પૂજન અર્ચન કરી આરાધના કરવાના દિવસો. ઠેર ઠેર માતાજીનું સ્થાપન કરી સ્તુતિ તેમજ ગરબા ગાય માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે શ્રી ગુરુદત્ત મઠ ખાતે બ્રહ્મદેવ મહારાજજીની નિશ્રામાં નવરાત્રી પર આપના નવજાત શિશુ તથા બાળક માટે નિષ્ણાત અને વર્ષોના અનુભવી ડોક્ટર હવે જૂનાગઢમાં, જ્યાં ઉપલબ્ધ રહેશે 24 કલાક સારવાર. સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર, જનરલ રૂમ, સ્પેશિયલ રૂમ, સ્ટ્યુટ રૂમની સુવિધા, રીકેર બાળકોની હોસ્પિટલ, અક્ષય આઇકોન ત્રીજો માર્ગ, કે જે હોસ્પિટલની બાજુમાં ઝાંઝરડા ચોકડી બાયપાસ જૂનાગઢ. 9 દિવસ પરંપરાગત તેમજ વિધિવત રીતે માતાજીની શૃંગાર પૂજન કરી આરાધના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે પધારેલ સૌ ભાવિક ભક્તોએ હવન યજ્ઞ તેમજ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અહીંના બાલંબા દેવીજી દ્વારા ગરબા તેમજ માતાજીના અનુષ્ઠાનના મહત્વ વિશે જણાવ્યું હતું. દેખો, એ આપણે નવરાત્રિ કે અંદર હવન હોતા હે, 4 નવરાત્રિ કે અંદર જો એ નવરાત્રિ કે અંદર હવન હોતા હે, સબ ભક્તો કે લિયે હોતા હે. અમારે જો એક આજુબાજુ 9 કિલોમીટર મેં સબ લોગ રહેતે હૈ, સબકા ઉસકો વાઇબ્રેશન મિલતા હૈ, અને સબ લોગ આતે હૈ તો સબકો આશીર્વાદ મિલતા હૈ. અભી દેખો, નવરાત્રિ કોઈ 8મ કે દિન હવન કરતે, કોઈ 9મ કે દિન કરતે, કોઈ દશેરા કે દિન હવન કરતે, તો હવન કરને કે લિયે જો હમ આહુતિ દેતે હૈ ને, વો ઇસલિયે દેતે હૈ કે આપણે વો જગા પે બેઠ કે ભગવાન કો યાદ કરકે આહુતિ દેતે હૈ. ઉસમે જો ઔષધિયે હોતી હૈ ને, સબ જડી બૂટી હોતી હૈ. એ જડી બૂટી હોને કે બાદ આપણે કો બારિશ આતી હૈ તો ઇસમે ગલત વનસ્પતિ ઉગતી હૈ, વો ઉગતી હૈ, તો આપણે રોગચાળા બહુ આતા હૈ. તો હવન કરને સે એક વિજ્ઞાન ભી હૈ ઓર ધર્મ ભી હૈ. વો હવન કરને સે આહુતિ ડાલતે, દેશી ઘી કામ ગાય કા ડાલતે, ઉસકી આહુતિ હિસાબ સે આપણે શરીર કે અંદર જાતા હૈ ઓર આપણા શરીર અચ્છા રહેતા હૈ ઓર એક તાકાત આતી હૈ. દૂસરા, જબ બચ્ચે લોગ જન્મ લેતે હૈ તો ઉસકી માં કે ખટિયે કે નીચે તકારા રખતે, રાખ રખતે, અગ્નિ રખતે, ઉસમે આહુતિ ડાલતે, તો બચ્ચે લોગ ભી તંદુરસ્તી હોતે હૈ. તો એસે હી અપની માં કે પાસ હમ પેદા હુઆ હૈ, તો હમ હવન કરતે હૈ ઉસી આહુતિ કે હિસાબ સે અપના ઘર કે અંદર ખરા વાઇબ્રેશન ચલા જાતા હૈ, શરીર કે અંદર ખરા વાઇબ્રેશન ચલા જાતા હૈ. ઓર અપની માં કુર દેવી હૈ, ઉસકા કોઈ ખોટા નહીં હૈ. કુર એટલે અપની માં, અપની માને જન્મ દે વો ભી કુર હૈ, ઓર માં કા કોઈ તસ્વીર નહીં. અપને જો સપને માં આયા, સબ લોગો અપને બનાયા હૈ, તો વહી જો અપને સપને મેં આતા હૈ, વહી એક ચીન હૈ. આપકા ચહેરા હોતા હૈ તો ઉસકો હમ પહેચાનતે હૈ, ચહેરે સે હમ પહેચાનતે કે માતાજી દુર્ગા હૈ, માં કાળી એસે એસે, સબ માતાજી કા સ્વરૂપ દિયા હૈ ભગવાન ને. તો હમને સબ લોગ બોલતે હૈ કે માતાજી કો 10 હાથ હૈ, 12 હાથ હૈ, વો ઉસકી પાસ ઉસકી તાકાત હૈ, એક માં કે પાસ ઓર ભગવાન કે પાસે. આપણે પાસે 2 હાથ હૈ તો ઇસમે 10 આંગળી હૈ, 10 આંગળી કામ કરતી હૈ, સમજ ગયે? તો 10 આંગળી વો 10 આપણા હાથ હૈ. તો જિંદગી કે અંદર આપણે એ હવન કરને સે હર મહિને પૂનમ કે દિન, અમાસ કે દિન હવન કીજીએ, ઘર કે અંદર ગાયત્રી હવન કીજીએ, કોઈ ભી હવન કીજીએ, તો આપણે ઘર કે અંદર આપણે ગલત વાઇબ્રેશન તો નીકળ જાતા હૈ, આપણે શરીર ભી અચ્છા હોતા હૈ. તો મેં સબકો બોલતા હું, સબ લોકો ઘર મેં હવન કરના ચાહીએ. આપ અકેલે બેઠ કે કર સકતે હૈ. જય ગિરનારે, નમો નારાયણ, દત્તે નમ દ્વારકાધીશ કી જય, જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય, નમો નારાયણ, બોલો અંબે માત કી જય. તારી જય માતાજી. નવરાત્રિના દશેરાના તમને બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આશીર્વાદ. શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટથી યતિ શ્રી બ્રહ્મદેવ મહારાજના સુપુત્રી હું બાલંબા દેવીજી, અમારા પૂજ્ય ગુરુદેવ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે અમને આ અનુષ્ઠાનનું પૂરું જ્ઞાન આપ્યું છે. અને નવરાત્રિ વર્ષમાં 4 આવે છે. 4 નવરાત્રિમાં જે આ શારદીય નવરાત્રિ હોય, એ શારદીય નવરાત્રિ જે છે એ સંસારીઓની માટે છે, ને બીજા જે 3 નવરાત્રિ આવે એ ઉપાસકો માટે હોય, એની ઉપાસના માટે રહેવાની હોય. માતાજીનું અહીંયા સ્થાપન કરેલું છે અને અહીંયા ગણપતિથી લઈને ગણપતિ વાસ્તુ, અમારા આશ્રમના ઈષ્ટદેવ કહેવાય ગુરુ દત્તાત્રેય ભગવાન, અહીંયા 64 જોગણી, રુદ્ર, નવગ્રહ, એવા બધા દેવી દેવતાઓની સ્થાપના કરી છે આવાહન કરીને.
અને વચમાં માં દુર્ગા બિરાજમાન છે, મહાકાળી, મા લક્ષ્મી, મા સરસ્વતી અને જુવારા વાવેલા છે. જુવારા અનુષ્ઠાન કરતા હોય એ લોકો, દરેક લોકો જુવારા વાવે. એટલે માના આશીર્વાદ સ્વરૂપ આપણે કોઈને જોઈ નથી શકતા, દેવી દેવતાઓને. આપણા કુળદેવીના મઢમાં બી જો નાના ફણા હોય તો આ નવરાત્રીમાં 9 દિવસ માતાજીની, તમારા કુળદેવીની ઉપાસના કરવાની છે. આમાં જ ગરબો રમવાનું આવે, બીજા 3 નવરાત્રીમાં ગરબે રમવાનું નથી આવતું. ગરબો ગાવું, રમવું ને બોલવું, માતાજીની ઉપાસના કરવી. બા એટલે માં. તો એ માની આપણે આ દીવાની અંદર જે માના આપણે 9 મહિના ગર્ભમાં રહીએ છીએ, એક આત્મારૂપી જ્યોતિ હોય એમ, આજ જે ગરબાની અંદર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ, એ દીવો બી એક આપણો આત્મા જ છે. તો આ જીવાત્માને પરમાત્મા બનાવવાનો છે અને આપણી કુળદેવીની ઉપાસના કરવાની છે. આની અંદર 9 દિવસ આપણા ઘરમાં કાંદા લસણનો ત્યાગ કરવો જોઈએ અને પરિવારના દરેક લોકોએ બેસી અને માતાજીની આરાધના કરવી જોઈએ અને રોજ માતાજીને કંઈક મીઠો ભોગ લગાવવો જોઈએ. એક દિવસ લાડવા, લાપસી, સુખડી તમારા હાથે જે બનતું હોય એ બનાવીને ખવડાવો માને. તમારી કુળદેવીનું નામનું રોજ સ્મરણ કરો, માળા કરો, માતાજીની આરતી કરો, માતાજીના ગરબા ગાઓ. તો તમારે કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા કાયમ રહે. માતાજીની આરાધના ઉપાસના કરવી જોઈએ આપણે સનાતન ધર્મના. આપણે જે ચાંદલો કરતા દીકરીને શીખવાડો, તમારા દીકરાઓને ધોતિયું પહેરીને, જભોલેંગો પહેરીને, ચાંદલો કરીને આ 9 દિવસ માતાજીની આરાધના કરતા શીખવાડો. ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામાયણ, રામચરિતમાનસ એવા પાઠોનું અધ્યયન કરાવો. અને આપણા રામચંદ્ર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, આપણા દેવી દેવતાઓ છે. આપણા દેવી દેવતાઓના મહાકાળી માનાને ફોટા જોઈને આપણા બાળકો ડરવાના જોઈએ. તો આપણા બાળકોને એમાં સારા જ્ઞાન આપો અને નવરાત્રીના 9 દિવસ દરમિયાન તમે આહાર, જેવો આહાર જેવો અન્ન એવો ઓળખાણ. તો મારી દરેક આપણા સનાતનીઓને નમ્ર વિનંતી છે કે આ 9 દિવસ નવરાત્રીમાં તમારા કુળદેવીની આરાધના કરો, કુળદેવીનું નામનું સ્મરણ કરો, તમારા ગુરુદેવની આજ્ઞા લો અને અનુષ્ઠાનો કરો. 9 દિવસ સુધી ઘરમાં રામચરિત માનસના પાઠ કરો, દેવી ભાગવત વાંચો અને માતાજીના ગુણના ગાય અને માતાજીની સદાય તમારા પર આશીષ વરસતી રહે એવી શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટથી હું શ્રી બાલંબા દેવી આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે સર્વ કાર્ય સિદ્ધ થાય તમારા, તમારા કુળદેવીના નવ દુર્ગાના આશીર્વાદ તમારા પરિવાર પર ભરે અને તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી માં નવ દુર્ગાના ચરણોમાં મારી પ્રાર્થના. અસ્તુ.